અષાઢ વદ મંગળવારથી શહેરમાં દશામા વ્રતનો પ્રારંભ. દશામાના તહેવાર પૂર્વે ભક્તોએ માતાજીની મૂર્તિઓની ધૂમ ખરીદી કરી સ્થાપના માટે વાજતે ગાજતે માતાજીને લઈ જવાયા. સયાજી હોસ્પિટલના ચોથા વર્ગના કર્મચારીઓ દ્વારા પગાર વધારાની માંગ સાથે દેખાવો યોજ્યા. મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા. ભીમનાથ બ્રિજ પરથી પસાર થતા ટ્રાવેલના સંચાલકને માર મારી અજાણ્યા શખ્સો સોનાની ચેઇનની લૂંટ કરી ફરાર. સંચાલક જતીન શાહે સયાજીગંજ પોલીસમાં ફરિયાદ નોંધાવી. એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘની ચૂંટણી ઉમેદવારીની એનએસયુઆઈ દ્વારા પ્રક્રિયા હાથ ધરાઈ. એનએસયુઆઈના રાષ્ટ્રીય પ્રમુખ રોહિત ચૌધરી શહેરમાં મંગળવારે નામો જાહેર થવાની વકી. ફેકલ્ટી ઓફ ટેકનોલોજીના લેબ કર્મચારીએ ડીન સામે ધરણા યોજ્યા. પર્સનલ લોનના કાગળો પર સહી કરી આપવા માંગ. ડીનને કોર્ટમાં ઘસેડી લઈ જવાની ચીમકી ઉચ્ચારી. નમસ્કાર દર્શક મિત્રો, ઈસીટીવીના સમાચાર કક્ષમાં આપનું સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. અષાઢ વદ અમાસ મંગળવારે દશામા વ્રતના પ્રારંભની પૂર્વ સંધ્યાએ માઈ ભક્તો દ્વારા માતાજીની મૂર્તિની ખરીદી માટે બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી. મંગળવાર તારીખ 6ના રોજ દશામાના વ્રતનો પ્રારંભ થનાર છે. દશામાના ઉત્સવની પૂર્વ સંધ્યાએ માઈ ભક્તો દ્વારા માતાજીની સ્થાપના માટેની તૈયારીઓ આરંભી દેવાઈ હતી અને મૂર્તિ બજારમાં દશામાની મૂર્તિની ખરીદી માટે ભારે ભીડ જોવા મળી હતી. આ વર્ષે દશામાની મૂર્તિઓના ભાવોમાં દર વર્ષ કરતા વધારો જોવા મળ્યો હતો. બજાર ઠંડુ છે આ વખતે. વરસાદના કુદરતી હોનારતના હિસાબે કોઈ બહારની પબ્લિક આવી નહીં શકી અને મૂર્તિઓ અહીંયા ગાડી બજારની અંદર ફૂલ છે. ભાવમાં વધારો છે. મટીરિયલના ભાવ વધે છે એટલે મૂર્તિના ભાવ બી વધે છે. 100 રૂપિયાથી લઈને થાય ચાલુ થાય છે. 5000 સુધીની મૂર્તિ હોય છે દશામાની. બહારગામથી પબ્લિક કોઈ આવી નહીં શકી વરસાદના એના હિસાબે. નથી કંઈ કોઈ લાગતું નથી કે હવે કંઈ ધરાકી નીકળે એમ. આ વખતે ક્રેઝ ઓછો છે પરંતુ શ્રદ્ધા સામે ભાવ વધારો એ ગૌણ હોવાનું જાણવા મળ્યું હતું. બીજી તરફ મૂર્તિના વેપારીઓએ વરસાદના કારણે બહાર ગામથી મૂર્તિ ખરીદવા માટે આવનાર લોકો આ વર્ષે આવી શક્યા નથી તેમ પણ જાણવા મળ્યું હતું. અલબત્ત આવતીકાલ મંગળવારથી શહેરમાં પ્રારંભ થનાર દશામાના વ્રતની ઉજવણીનો ઉત્સાહ માઈ ભક્તોમાં જણાઈ રહ્યો હતો. દર વર્ષની જેમ દશામાના વ્રતની પૂર્વ સંધ્યાએ માતાજીની મૂર્તિને સ્થાપના માટે વાજતે ગાજતે લઈ આવ્યા હતા. 13મું વર્ષ ચાલુ છે. રસુલાબાદ ગામ રસુલાબાદમાં અત્યારે રહીએ છીએ અને પાછલા 13 વર્ષથી કરીએ છીએ અને અમાસના શ્રાવણ મહિના અમાસના દિવસથી એની પ્રતિષ્ઠા કરીએ છીએ અને 10 દિવસ સુધી એને રાખીએ છીએ. 10મા દિવસે એને વિદાય કરીએ છીએ માતાજીના.